નમસ્કાર મિત્રો, મેં તરુણ પરમાર, આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું એસએસસી કોન્સ્ટેબલ ભરતી 2021 વિશે. તો આ ભરતી અંતર્ગત અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ અને ગાંધીનગર અને મહેસાણામાં પરીક્ષા લેવામાં આવશે. કુલ જગ્યાની વાત કરીએ તો અહીંયા 25,271 રાખવામાં આવેલ છે. એમાં મેલ માટે પણ જગ્યા છે અને ફિમેલ માટે પણ જગ્યા રાખવામાં આવેલી છે. તો વિડીયો થોડો લાંબો થઈ જશે, પરંતુ મેં તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ આ ભરતી વિશે. તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન, જેનું હેડક્વાર્ટર બરાબર અહીંયા ન્યૂ દિલ્હીમાં આવેલું છે. અને એસએસસીની કોઈ પણ ભરતી હોય તો એની જે ભરતીની નોટિફિકેશન છે એ ssc.nic.in અને ફોર્મ પણ તમારે આ વેબસાઇટ પર જ ભરવાનું હોય છે, ssc.nic.in. હવે આ જે ભરતી છે એની અંતર્ગત કયા કયા સેક્શનમાં ભરતી છે તો તમે જોઈ શકો છો, કોન્સ્ટેબલ જીડીની આ ભરતી છે અને એમાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ, CAPFS, NIA, SSF બરાબર, પછી છે અહીંયા જીડી અને આસામ રાઇફલ એક્ઝામિનેશન 2021. ઓનલાઈન એપ્લિકેશનની વાત કરીએ તો 17/7/2021 થી 31/8/2021 સુધી તમે ફોર્મ ભરી શકો છો. લાસ્ટ ડેટ અહીંયા 31/8/2021 રાખવામાં આવેલી છે, તો સારો એવો સમય આપવામાં આવેલો છે. અહીંયા ફી ફક્ત 100 રૂપિયા છે, એ પણ જનરલ માટે છે, ફિમેલને અને SC ST ને કોઈ પણ પ્રકારની ફી નથી. તો ફીની જે ડેટ છે એ તમે અહીંયા જોઈ શકો છો. હવે શિડ્યુલ ઓફ કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન ટાયર 1 તો કે ટુ બી ઇન્ફોર્મ લેટર બરાબર, તો એ પછીથી જાણ કરવામાં આવશે. તો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમકે આ પ્રકારની કોઈ મોટી ભરતી આવે, નોટિફિકેશન આવે તો બધી માહિતી આ ચેનલ પર તમને મળી જશે. હમણાંથી થોડા વિડીયો ઓછા થઈ ગયા છે, પરંતુ હવેથી હું ચેનલ પર રેગ્યુલર રહીશ. તો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ જે ભરતી છે એમાં તમારે ફક્ત ઓનલાઈન એપ્લાય કરવાનું છે બરાબર. એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ થ્રુ ઓનલાઈન મોડ ઓનલી, ફક્ત ઓનલાઈન જ આમાં તમે એપ્લાય કરી શકો છો. તો સૌથી પહેલાં રિટર્ન એક્ઝામ લેવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો એટલે કે CBE એ SSC દ્વારા લેવામાં આવશે. અને આ જે પેપર છે ઇંગ્લિશ અને હિન્દીમાં હશે બરાબર. અહીંયા તમને ગુજરાતી ઓપ્શન મળે નહીં, પેપર તમે ઇંગ્લિશ અથવા તો હિન્દીમાં આપી શકો છો બરાબર. અને એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે, અને એના પછી તમારું મેડિકલ લેવામાં આવશે બરાબર. અને રિવ્યુ મેડિકલ એક્ઝામ વિડ બી શેડ્યુલ બાય ધ કન્ડક્ટેડ બાય ધ CAPFS બરાબર. તો આ રીતના આની પ્રોસિજર રાખવામાં આવેલી છે, રિટર્ન એક્ઝામ પછી તમારી ફિઝિકલ એક્ઝામ. તો 2 એક્ઝામ તમારે અહીંયા પાસ કરવી પડશે. પગારની વાત કરીએ તો પે લેવલ અહીંયા 3 છે, RS 21,700 થી 69,100. વેકેન્સી તો અહીંયા વેકેન્સી ટેબલ તમે જોઈ શકો છો, મેલ માટે અને અહીંયા ફિમેલ માટે. અહીંયા BSFમાં SC માટે આટલી જગ્યા છે, એ રીતના BSFમાં ટોટલ 6,410 જગ્યા છે. તો વેકેન્સી ટેબલ તમે જોઈ લેજો, અહીંયા તમે જોઈ શકો છો કે 22,424 જગ્યા પુરુષો માટે છે, અને એ જ રીતના લાસ્ટ અહીંયા સ્ત્રી માટે તમે જોઈ શકો છો 2,847. અને ટોટલ જગ્યાની વાત કરીએ તો 25,271 જગ્યાઓ અહીંયા રાખવામાં આવેલી છે. તો ખૂબ સારા પ્રમાણમાં અહીંયા ભરતી કહી શકાય, 25,271 જગ્યા અહીંયા રાખવામાં આવેલી છે. વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતીમાં 18 થી 23 વર્ષના કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકે છે. 1/8/2021 એની રેફરન્સ ડેટ રાખવામાં આવેલી છે, મતલબ કે અહીંયા 2/8/1998 પહેલાં જન્મેલા હોવા જોઈએ નહીં અને 1/8/2003 પછી જન્મેલા હોવા જોઈએ નહીં. હવે SC ST ને 5 વર્ષનું રિલેક્સેશન, OBC ને 3 વર્ષનું, એક્સ સર્વિસમેનનું 3 બરાબર. તો એ રીતના તમે ગણી લેજો, તમે SC ST અથવા તો OBC માં આવતા હોય તો. એજ્યુકેશન ક્વોલિફિકેશન ખૂબ જ અગત્યનું છે, તો અહીંયા આ ભરતીમાં ફક્ત 10 પાસ રાખવામાં આવેલું છે બરાબર. તો ધ કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ ધ મેટ્રિક્યુલેશન અથવા તો 10th ક્લાસ એક્ઝામિનેશન. તો જે 10 પાસ કેન્ડિડેટ છે એ બધા જ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. તો ખૂબ જ અગત્યની બરાબર આ જાહેરાત કહી શકાય, કારણ કે આજકાલ 10 પાસ 12 પાસ પર ગવર્મેન્ટ જોબ ઓછી આવે છે. તો આ 10 પાસ પર સારામાં સારો પગાર પણ છે, અને એક પ્રકારે સૈનિકની જોબ, કોન્સ્ટેબલની આ જોબ રાખવામાં આવેલી છે. કેન્ડિડેટ હુ નોટ હેવ એક્વાયર્ડ ધ એસેન્શિયલ ક્વોલિફિકેશન બરાબર, મતલબ કે જેને અપૂરતું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ લોકો એપ્લાય કરી શકતા નથી, તો જે 10 પાસ છે એ બધા અહીંયા એપ્લાય કરી શકે છે. હવે જેની જોડે NCC સર્ટિફિકેટ હશે એમને અહીંયા NCC બી સર્ટિફિકેટ હશે તો કેટલા પર્સન્ટેજ બરાબર ફાયદો આપવામાં આવશે, તે જ રીતના બી હશે તો કેટલા, એ હશે તો 2% બરાબર મિનિમ મેક્સિમમ માર્ક્સ ઓફ ધ એક્ઝામિનેશન. તો આ રીતના તમે NCC કરેલું હશે તો આમાં તમને ફાયદો થશે. હવે હાઉ ટુ એપ્લાય, મતલબ કે આ ભરતીમાં તમારે એપ્લાય કરી રીતના કરવાનું છે. તો મસ્ટ બી સબમિટેડ ધ ઓનલાઈન મોડ ઓનલી બરાબર. અને વેબસાઇટ છે SSC.NIC.in બરાબર. તો સાયબર કાફેમાં જેને કમ્પ્યુટરવાળાને ત્યાં પણ ભરાઈ શકો છો, અને ઘરે તમારી જોડે PC લેપટોપ હોય તો એની પર પણ તમે ભરી શકો છો. 1 ટાઈમ રજિસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અટેચ બરાબર. આ જે PDF છે એમાં નીચે કઈ રીતના એપ્લાય કરવાનું છે એ પણ આપેલું છે. તો PDF તમારે જોઈતી હોય તો એમ તો તમને WhatsApp ગ્રુપમાં હશો એટલે મળી પણ ગઈ હશે.
વાત કરી હવે એપ્લિકેશન ફી, તો આગળ પણ મેં તમને કહ્યું કે એપ્લિકેશન ફી અહીંયા 100 રૂપિયા રાખવામાં આવેલી છે, એમાં વુમન કેન્ડિડેટે ફી ભરવાની નથી અને એસસી એસટી ને એક્સ સર્વિસમેન અહીંયા ફી ભરવાની નથી. ફી બરાબર અહીંયા અલગ અલગ માહિતી આપવામાં આવેલી છે, ફી તમે કઈ રીતના ભરી શકો છો તો એ તમે અહીંયા જોઈ શકો છો. હવે સેન્ટર ઓફ એક્ઝામિનેશન, તો એક્ઝામિનેશન સેન્ટર અને કોડ, કયું રિજન અને એડ્રેસ ઓફ ધ બરાબર ધર વેબસાઇટ, બરાબર રિજનલ જે વેબસાઇટ હોય એની માહિતી. તો આપણું જે છે બરાબર ગુજરાત એ વેસ્ટર્ન રિજનમાં આવે છે, એમાં દાદરાનગર હવેલી, દમણ, દીવ, ગોવા અને ગુજરાત અને મહારાષ્ટ્ર. ગોવા અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં અહીંયા પણજી, પછી અમદાવાદમાં આપણું સેન્ટર છે, આણંદમાં સેન્ટર છે, ગાંધીનગરમાં સેન્ટર છે, મહેસાણામાં સેન્ટર છે, રાજકોટમાં સેન્ટર છે, સુરત, વડોદરા, બરાબર. તો આટલા સેન્ટરોમાં આપણને એક્ઝામ આપવા મળશે. તો ટૂંકમાં બહુ બધા એવા સેન્ટર છે જે તમને નજીક પડતા હશે તો તમે ચોક્કસ આમાં ફોર્મ ભરજો. 100 રૂપિયા કંઈ ખાસ વધારે ના કહેવાય અને 100 રૂપિયા તમારે કમ્પ્યુટરની બરાબર ફી સમજી આવો. ઓનલાઈન સાયબર કાફેવાળો તમારી જોડે 100 લેશે તો 200 રૂપિયા બરાબર, અને લેડીઝ માટે તો અહીંયા મફત છે. તો ચોક્કસ આ પ્રકારની ભરતીમાં તમારે એપ્લાય કરવું જોઈએ. મેં આગળ તમને એનો સિલેબસ પણ બતાવું છું કે આના માટે તમારે કયા કયા ટોપિક તૈયાર કરવાના રહેશે. તો એ જ છે અહીંયા કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશનમાં. તો 100 માર્ક્સનું પેપર રહેશે અહીંયા, બધા એમસીક્યુ ક્વેશ્ચન હશે અને 100 ક્વેશ્ચન 100 માર્ક્સ. એમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, નંબર ઓફ ક્વેશ્ચનની વાત કરીએ તો 25 ક્વેશ્ચન, મેક્સિમમ માર્ક 25. હવે જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમને આ એમાં રિઝનિંગ તો તમે તૈયાર કરો છો, તો આ એમાં આવી જશે. પાર્ટ બી જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ, જીકે, બરાબર આપણે જેને જીકે કહીએ છીએ એ. તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં પણ જીકે આવે જ છે, તો આમાં તમારે પણ ગુજરાતનું નહીં પૂછાય. આમાં તમારે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનું જીકે એ રીતના નહીં. આમાં તમારે ઇન્ડિયા લેવલનું તૈયાર કરવું પડશે, એના પણ 25 ક્વેશ્ચન 25. એલિમેન્ટરી મેથેમેટિક્સ, બરાબર આ ટોપિક થોડો અલગ થઈ જશે, 25 ક્વેશ્ચન મેથ્સના આવશે અને ઇંગ્લિશ અથવા તો હિન્દી એના 25 ક્વેશ્ચન આવશે. તો લાસ્ટના જે બે ટોપિક છે એ તમારા માટે થોડા અઘરા બની શકે છે, મેથ્સના 25 અને ઇંગ્લિશ અને હિન્દી. તો પણ તમારે બધાએ બરાબર ટ્રાય કરવો જ જોઈએ, કારણ કે સારા પ્રમાણમાં એવી જગ્યા છે અને હિન્દીમાં આપણે હિન્દી પણ ભણ્યા છીએ, આપણે ઇંગ્લિશ પણ ભણ્યા છીએ, તો આપણને એના ક્વેશ્ચન પણ આવડતા હોવા જોઈએ. અને 90 મિનિટનો ટાઈમ આપવામાં આવેલો છે, 90 મિનિટમાં 100 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના છે. અને અહીંયા 0.25 નેગેટિવ માર્કિંગ છે, તો એ પણ ધ્યાન રાખજો, બરાબર. બધા ક્વેશ્ચનનો આન્સર આપતા પહેલાં કન્ફર્મ ખબર હોય એના જ આન્સર તમારે આપવાના છે. જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગનો સિલેબસ, જીકેનો સિલેબસ, એલિમેન્ટરી બરાબર મેથેમેટિક્સનો ડિટેલમાં અહીંયા સિલેબસ આપવામાં આવેલો છે. પછી છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, આમાં તમે જોઈ શકો છો કેટલું તમારે દોડવાનું છે. તો 5 કિલોમીટર 24 મિનિટમાં દોડવાનું છે અને વુમન હોય તો 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટર દોડવાનું છે 8 મિનિટ અને 30 સેકન્ડમાં. પછી છે ફોર કેન્ડિડેટ અધર ધેન, બરાબર, તો આ લદ્દાખમાંથી એમના માટે છે, આપણા માટે નથી. તો આપણે પુરુષોમાં ટૂંકમાં 5 કિલોમીટર અને લેડીઝમાં 1.6 કિલોમીટર દોડવાનું છે. હવે ફિઝિકલમાં હાઇટ તમે જોઈ શકો છો 170 સેન્ટીમીટર અહીંયા આપેલું છે હાઇટ, અને ફિમેલમાં 157 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. તો આ મે આના ફિઝિકલ સ્ટાન્ડર્ડ બરાબર આના રાખવામાં આવેલા છે. એ રીતના ચેસ્ટ બરાબર 85-80 સેન્ટીમીટર અને મિનિમમ એક્સપાન્સન 5 સેન્ટીમીટર થયેલું હોવું જોઈએ. વેટ તમારા હાઇટના રેશિયો પ્રમાણે હોવું જોઈએ. તમે બધા પોઈન્ટ અહીંયા લઈ લેવાનો ટ્રાય કર્યો છે, તો પણ તમને કોઈ પોઈન્ટમાં ખ્યાલ ના આવે તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, કોઈ સજેશન હોય તો પણ આપી શકો છો. બાકી મળીને આ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.